अस्सलामु अलैकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे गणित विषय में संभावना विषय अभ्यास करीशुं। प्रकरण नंबर 15 तमारुं धोरण 10 नुं प्रकरण छे। प्रकरण नंबर 15 संभावना, बराबर छे। संभावनानो प्रकरण स्टार्ट करता पहले आपणे एनो मूलभूत ख्याल मेळवी लईए, जेना कारणे आपणने ख्याल आवी जाय के कई रीते एनी व्याख्यायित करवामां आव्युं, एनी प्राथमिक घटना शुं छे, पूरक घटना शुं छे, एना शक्ય अशक्य परिणामो शुं छे वगैरे। तो चलो आपणे जोईए प्रकरण नंबर 15 संभावना। 18मी सदीना फ्रेंच प्रकृतिशास्त्री कॉमेंडी बफने एक सिक्का ने 4040 वखत उछाड्यो अने 2048 वखत छाप मेळवी। આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 2048 ભાગ્યા 4040 હતી, એટલે કે 0.507। એટલે કે શું કહે છે કે એક સિક્કાને 4040 વખત ઉછાળો, એટલે કોમેન્ડી જે વફન હતા આપણા ગણિતશાસ્ત્રી, એમણે શું કર્યું, એક સિક્કો લીધો, 10નો 5નો કોઈ પણ સિક્કો લીધો, એને 4040 વખત ઉછાળ્યો તો 2048 વખત છાપ આવ્યો। તો શું કર્યું છે, 2048 એટલે જે છાપ આવી હોય તે અને ભાગ્યા 4040 જેટલી વખત ઉછાળો છે તે, એટલે 2048 ભાગ્યા 4040 એટલે જે મળે છે જવાબ તે આવે છે 0.507। હવે તમે એના પછીની સ્લાઇડમાં આપણા ગણિતશાસ્ત્રી કોમેન્ડી બફરનો ફોટો પણ જોઈ શકો છો। આ તમે જોઈ શકો છો કે કોમેન્ડી બફન એ ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી હતા। નેક્સ્ટ, બ્રિટનના જેઈ કેરીચે સિક્કાને 10000 વખત ઉછાળતા 5067 વખત છાપ મેળવી। હવે આપણે શું કર્યું હતું કે 10000 વખત ઉછાળો તો તેને આપણને એને શું મળે છે, 5067 વખત છાપ મેળવી છે। તો આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના શું કરવાનું, ફરીથી છાપ મેળવી છે એ 5067 ભાગ્યા 10000 એટલે આવશે 0.5067। અને જે કેરિક જે છે બ્રિટનના ગણિતશાસ્ત્રી, એમનો ફોટો તમે જોઈ શકો છો। નેક્સ્ટ, હવે ફરીથી આપણા આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન, કાર્લ પિયર્સને શું કર્યું કે 24000 વખત સિક્કાને ઉછાળ્યો, તો 24000 વખત જે સિક્કાને ઉછાળે છે તો 12012 વખત છાપ મેળવે છે। આમ તેણે છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના, એટલે જે છાપ મેળવે છે એ 12012 ભાગ્યા 24000 વખત સિક્કો ઉછાળે છે એ, એટલે 12012 ભાગ્યા 24000 એટલે 0.5005 મેળવી હતી। એટલે કે કાર્લ પિયર્સનનો તમારે ફોટો જોવો હોય તો તમે અહીંયા જોઈ શકો છો, આ આંકડાશાસ્ત્રી આપણા કાર્લ પિયર્સન હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણેય શાસ્ત્રીઓના જે પ્રકૃતિશાસ્ત્રી છે તેમજ જેઈ કેરી છે તથા કાર્લ પિયર્સન આંકડાશાસ્ત્રી, એ લોકોના પ્રાયોગિક પરિણામો જોયા। હવે આપણે સમજીએ કે સંભાવના એટલે કે પ્રશિષ્ટ અભિગમ એટલે શું। તો તમે જુઓ કે અહીંયા 10નો સિક્કો છે, બરાબર છે, તો તમે 10ના સિક્કા પર ક્યાં તો ટેલ્સ હશે ક્યાં તો હેડ હશે, એટલે આપણે જાણીએ છીએ કે સિક્કાને યાદચ્છિક રીતે ઉછાળતા આપણે ફક્ત બે જ શક્ય પરિણામો મળે છે, ક્યાં તો છાપ મળશે ક્યાં તો કાંટો મળશે, એટલે છાપ અથવા કાંટો એટલે હેડ અથવા ટેલ્સ। તો જે સિક્કા માટે એવું કોઈ જ કારણ નથી કે તે બીજી બાજુ કરતા એક બાજુ પર વધુ વખત નીચે પડે, તેવા સિક્કાને સમતલ સિક્કો કહે છે, એટલે આપણે આ સિક્કાને શું કહીશું, સમતલ સિક્કો કહે છે। હવે તમને આગળ આવી ગયું કે યાદચ્છિક રીતે શબ્દનો અર્થ સમજીએ, તો યાદચ્છિક રીતે શબ્દનો અર્થ મુક્તપણે કોઈ પણ પૂર્વગ્રહ કે વિઘ્ન કાટો સંભાવી છે તેમ કહેવાય। સંભાવી પરિણામોના અન્ય ઉદાહરણો આપણે જોઈ લઈએ તો કે આ સંજોગોમાં બંને પરિણામો છાપ અને કાટો એ સમસંભાવી છે તેમ કહી શકાય। હવે અન્ય ઉદાહરણો, હવે તમે બધા સાપ સીડીની અથવા લૂડોની ગેમ રમતા જ હશો, બરાબર છે, તો એવું એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ
तो पासो जे छे तेने आपणे एक पासाने एक वार फेंकीए छे। तो एक पासाने आपणे एक वार फेंकीए तो आपणा माटे पासो शुं थशे, अर्थ हंमेशा समतोल पासो पहेले तो थशे, जेम समतोल सिक्को एम समतोल पासो थशे। समतोल पासाना परिणामो कया कया, शक्य परिणामो कया कया आवी शके तो तमे आकृतिमां जोई शको छो। एक बे त्रण चार पांच छ, એટલે કે એક થી છ સુધીના અંકો આવી શકે અને પ્રત્યેક સંખ્યા પાસા ઉપર દેખાય તેની શક્યતા સમાન છે। એટલે કે શું થશે કે પાસાને ફેંકવાના સમ સંભવિત પરિણામો એક બે ત્રણ ચાર પાંચ અને છ છે એવું કહી શકાય। હવે તમે જોયું કે બંને કિસ્સાઓમાં આપણને શું થશે, હેડ અને ટેલ એટલે કે સિક્કા અને પાસાના પ્રયોગમાં બધા જ પરિણામો શું છે, બધા જ પરિણામો એ સમસંભાવી છે। કારણ કે જુઓ તમે ડાઈસ ને થ્રો કરો છો ત્યારે આપણને મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે શું આવશે, સંભાવના એકના છેદમાં છ। એ જ પ્રમાણે ટોસ કરો છો કોઈન ને ત્યારે શું હશે, હેડ અથવા ટેલ એટલે એકના છેદમાં બે। હવે આપણે આગળ સમજીએ, એ પહેલા સૈદ્ધાંતિક સંભાવના શું છે એની વ્યાખ્યા સમજી લઈએ, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। તો કે સૈદ્ધાંતિક એટલે કે પ્રશિષ્ટ સંભાવના એટલે શું, તો ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના પી ઓફ ઈ તરીકે દર્શાવાય છે। હવે પી કૌંસમાં ઈ એને આપણે શું વાંચીશું, પી ઓફ ઈ, પી ઓફ ઈ તરીકે દર્શાવાય છે અને તેને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। નીચે પ્રમાણે એટલે જુઓ, પી ઓફ ઈ બરાબર, હવે શેનો શેનો એ છે, ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। એટલે આપણને શું મળ્યું, સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। અહીં આપણે શું કરવાનું છે, પ્રયોગના બધા જ પરિણામો સમસંભાવી છે એવું ધારી લેવાનું છે। હવે આ જે સૈદ્ધાંતિક સંભાવનાને આપણે ટૂંકમાં શું કહીશું, ફક્ત સંભાવના તરીકે ઓળખીશું અને આ સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે આપી હતી, જે નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને ફોટો બતાવીશ, પરંતુ તમે આ પહેલે નોટ ડાઉન કરી દો કે સૈદ્ધાંતિક સંભાવના બરાબર પી ઓફ ઈ બરાબર ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। તો આ વ્યાખ્યા આપણને આપી હતી પિયર સિમોન લાપ્લાસે, જેનો તમે ફોટો જોઈ શકો છો, પિયર સિમોન લાપ્લાસ। નેક્સ્ટ હવે આપણે જઈએ પ્રાથમિક ઘટના। તો કે પ્રાથમિક ઘટના કોને કહેવાય, તો જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે। એટલે કે પ્રયોગ કરીએ તો માત્ર કેટલા પરિણામ ધરાવે, એક જ પરિણામ, તો તેને શું કહેવાય, પ્રાથમિક ઘટના। પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કે થાય, ફક્ત એક જ થાય। હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પૂરક ઘટના, તો પૂરક ઘટના શું છે આપણે સમજીએ, ઘટના એ નહીં એટલે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે। એટલે કે તમે નવમા ધોરણમાં શીખી ગયા હશો કે એ એટલે એના અંદર જે સેટ આવેલો હોય, ધારો કે એના અંદર એક બે ત્રણ ચાર આવેલા છે, તો એ ડેશ અથવા તો એ બાર, એમાં અંદર એક થી એમાં એક થી ચાર હશે તો એ ડેશ માં શેના થી હશે, પાંચ છ સાત, એટલે કે એમાં નહીં, એમાં એનો સમાવેશ થવો જોઈએ નહીં। તો ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે અને તેને એ બાર દ્વારા દર્શાવવામાં આવે છે। એને શું વંચાશે, એ ની ઉપર જુઓ લીટી છે, એને શું વંચાશે, એ બાર, એટલે કે કોઈ પણ ઘટના એની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટના એ બાર ની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય। હવે આપણે આગળ દાખલો પણ ગણવાનો આવશે સ્વાધ્યાયમાં, તેમાં આ જ પરિણામનો ઉપયોગ કરીશું, આ લીટી પર ખૂબ જ ધ્યાન આપવાનું છે। કોઈ પણ ઘટના એની સંભાવના
कोई पण घटना एनी संभावना એટલે શું થશે p ઓફ a તથા તે ઘટનાની પૂરક ઘટના a બાર ની સંભાવના એટલે શું આવશે p ઓફ a બાર p ઓફ a બાર ની સંભાવના બંનેનો સરવાળો હંમેશા શું થશે 1 થશે તથા ઘટના a તથા ઘટના a બાર એ બંને એકબીજાના પૂરક છે હવે તમે મેં જે વસ્તુ કીધી એ લખી દીધી છે કે કોઈ પણ ઘટના a માટે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર શું થાય હંમેશા 1 થાય આથી p ઓફ a ને આપણે જો કરતા બનાવીએ તો શું થશે 1 ઓછા p ઓફ a બાર અને જો p ઓફ a બાર ને કરતા બનાવીએ તો p ઓફ a બાર બરાબર 1 ઓછા p ઓફ a સમજ પડી ગયું છે દરેક વિદ્યાર્થીઓને તો ખાસ ધ્યાન રાખવાનું છે के पूरक घटना એટલે કોઈ પણ ઘટના a માટે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1 થાય હવે આપણે જોઈએ આગળ અશક્ય ઘટના તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે એટલે કે જે વસ્તુ ઉદ્ભવવાની શું છે અશક્ય છે જેમ કે આપણે પાસાનું જ ફરીથી ઉદાહરણ લઈએ તો આપણે પાસો ઉછાણીએ તો તેના પ્રયોગમાં 8 મેળવો એ અશક્ય ઘટના છે કારણ કે પાસામાં તો કયા નંબર આવશે ફક્ત 1 2 3 4 5 6 એટલે કે શું છે ઉદ્ભવવું અશક્ય છે અને તેવી ઘટનાને કેવી ઘટના કહેવાય અશક્ય ઘટના કહે છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું થશે 0 થશે હવે આપણે આગળ જઈએ ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના તો જે ઘટના નામ પરથી જ ખ્યાલ આવી જાય જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે હવે ફરીથી આ જ પાસાનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લખીએ કે પાસો ઉછાળવાના પ્રયોગમાં 7 થી નાની સંખ્યા મેળવવાની ઘટના એ ચોક્કસ ઘટના છે બરાબર છે સાચી વાત છે પાસો ઉછાળવાના પ્રયોગમાં 7 થી નાની સંખ્યા તો પાસો ઉછાળીશું તો હંમેશા 7 થી નાની સંખ્યા આવશે કઈ કઈ આવશે 1 2 3 4 5 અને 6 એટલે કે પાસો ઉછાળવાના પરિણામોમાં જે છે એ 7 થી નાની સંખ્યા મેળવવાની ઘટના એ કેવી ઘટના છે ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેવી થાય 1 થાય અને ખાસ ઉપયોગી પરિણામ હવે પછીનું કે કોઈ પણ ઘટના e ની સંભાવના p ઓફ e બરાબર માટે p ઓફ e ની કિંમત 0 અને 1 અથવા તેની વચ્ચે એ હંમેશા સાચું છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ e લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે આનો અર્થ એવો થાય કે p ઓફ e જે છે આપણી જે ઘટના છે એની વેલ્યુ 0 અને 1 અથવા એની વચ્ચે આવે 0 થી નાનું પણ નહીં અને 1 થી મોટો પણ નહીં અને સંખ્યા રેખા પર આપણે સંખ્યા રેખા દોરીએ તો ડાબી બાજુએ શું આવશે આપણે સંખ્યા રેખા દોરીએ તો દોરી શકાય કે 0 અને 1 એટલે એના પર તમે જો લીટી કરી દો તો ફક્ત 0 પણ કવર થઈ જશે 1 પણ કવર થઈ જશે અને એની વચ્ચેની સંખ્યા પણ કવર થઈ જશે એટલે કે આવી જશે હવે પછી આપણે જોઈએ કે પ્રકરણ 15 ના સંભાવના તમે વિદ્યાર્થી મિત્રો આ બેઝિક ખ્યાલ મેળવી લીધો હવે તમને સ્વાધ્યાય કરવામાં ઈઝી રહેશે તો આપણે સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય 15.1 નીચેના વિધાનો પૂર્ણ કરો નંબર 1 ઘટના e ની સંભાવના વત્તા ઘટના e' નહીં ની સંભાવના હવે તમે જોઈ ગયા છો આગળની સ્લાઇડમાં કે ઘટના e ની સંભાવના વત્તા ઘટના e' નહીં ની સંભાવના આપણે a માં જોયું હતું કે ભાઈ ઘટના a ની સંભાવના અને ઘટના a નહીં ની સંભાવના બંનેનો સરવાળો હંમેશા શું થાય 1 થાય એટલે કે ઘટના e ની સંભાવના એટલે કે p ઓફ e વત્તા ઘટના e' નહીં ની સંભાવના એટલે કે p ઓફ e' બરાબર શું થાય 1 થાય એટલે અહીંયા જવાબ શું આવશે ઘટના e ની સંભાવના વત્તા ઘટના e' નહીં ની સંભાવના બરાબર 1 થાય નેક્સ્ટ
उद्भवी न सके तेवी घटनानी संभावना खाली जग्या छे। आवी घटनाने खाली जग्या कहे छे। हवे आपणे एक उदाहरण धारो के हूँ लई लऊं के सूर्य पश्चिम में उगे छे तो आ पृथ्वी पर आवो क्यारे बनवानुं नथी, आवो क्यारे उद्भवानुं नथी, तो तेनी संभावना आवे छे। अशक्य घटना होय एनी संभावना हमेशा शुं थाय, झीरो थाय। आपणे आगळ पर पासानुं उदाहरण लीधुं हतुं ज्यारे आपणे अशक्य घटना भणा हता त्यारे के पासो उछाळवाना प्रयोगमां आठ मेळवो ए अशक्य घटना छे। अने अशक्य घटनानी संभावनानी व्याख्या अनुसार हमेशा शुं थाय, घटनानी संभावना झीरो थाय। अने आवी घटनाने अशक्य घटना कहे छे। એટલે તમે જોઈ શકો છો કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ઝીરો આવશે, અથવા આવી ઘટનાને તેથી આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે। નંબર 3, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે। તો કે ભાઈ ચોક્કસપણે એટલે શું? તો જે હંમેશા સત્ય હોય। ઉદાહરણ લઈએ ફરીથી તો કે કોઈ પણ એક સમતલ સિક્કો ઉછાણીએ તો તેમાં છાપ અથવા કાટ પડે, તો તે આપણે જાણીએ છીએ કે બે માંથી એક પરિણામ આવવાનું છે। એ જ રીતે ફરીથી બીજું ઉદાહરણ લઈએ તો કે સમતોલ પાસો ઉછાણીએ અને આપણે એમ કહીને આગળ કીધું એ પ્રમાણે કે સાત કરતા નાની ધન પૂર્ણાંક સંખ્યા આવે, એમાં એક થી કેટલા નંબર આવશે? છ, એક બે ત્રણ ચાર પાંચ છ, તો આવશે ને આવશે, જે બધી સાત કરતા એ ચોક્કસ ઘટના કહેવાય। સાત એ બધી શું થશે? સાત કરતા નાની છે એટલે કેવી થશે? ચોક્કસ ઘટના છે। અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા શું હોય? એક હોય। ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા શું હોય? તો કે એક હોય। એથી આપણે આ બે ઉદાહરણ પરથી કહી શકીએ કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એક, અને આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે। નંબર 4, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાઓનો સરવાળો ખાલી જગ્યા છે। હવે આપણે આગળ જોઈ ગયા કે પ્રાથમિક ઘટના, તો એની વ્યાખ્યા પ્રમાણે શું આવશે? કે મૂળભૂત ઘટના એટલે કે જે ઘટનાને એકાકી એટલે કે એક જ પરિણામ મળતું હોય તેવી ઘટનાને મૂળભૂત ઘટના કહે છે, અને તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક છે। એટલે જવાબ શું આવશે? સરવાળો એક છે। 5મી ખાલી જગ્યા, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે। હવે તમે, મેં તમને સંખ્યા રેખા પર દર્શાવ્યું કે 0 થી 1 લો તો શું આવશે? p ઓફ e ની કિંમત 0 પણ આવી શકે, 1 પણ આવી શકે, અને એના વચ્ચેની કિંમતો આવી શકે। પરંતુ 0 અને 1 ની વચ્ચેની કિંમતો આવી શકે અને 0 અને 1 આવી શકે, પરંતુ 0 થી નાની આવી શકે નહીં। એટલે ઘટનાની સંભાવના 0 થી મોટી આવી શકે, એટલે શું આવશે? સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી, અને સેનાથી નાની? તો કે 1 થી નાની અથવા તેના જેટલી। તો ફરીથી આપણે ખાલી જગ્યા જોઈ લઈએ, ફરીથી અમે સમજણ સાથે હવે ફક્ત જવાબો જોઈ લઈએ। નીચેના વિધાનો પૂર્ણ કરો, ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ ડેશ નહીં ની સંભાવના બરાબર, જવાબ શું આવશે? 1। વિદ્યાર્થી મિત્રો જવાબ નોંધી લો, 1। ઉદ્ભવ નંબર 2, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના શું આવશે? 0। આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે। નંબર 3, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે, આવી ઘટનાને શું કહે છે? નામ પરથી ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહે છે। નંબર 4, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે, જવાબ આવશે 1।
घटना नंबर पांच, घटनानी संभावना खाली जगह थी मोटी अथवा तेना जेटली अने खाली जगह थी नानी अथवा तेना जेटली होय छे। तो घटनानी संभावना जीरो थी मोटी अथवा तेना जेटली अने एक थी नानी अथवा तेना जेटली होय छे। चलो हवे आपणे प्रश्न बे तरफ जईए। तो प्रश्न बे आपणे शुं कहे छे के नीचे आपेला पैकी कया प्रयोगना परिणामों समसंभावी छे समझावो। समसंभावी शब्दनो अर्थ फरीथी समझी लईए के समसंभावी एटले के संभावना समान होय, जेटला पण परिणाम मळता होय ए दरेकनी संभावना समान होय। उदाहरण तरीके आपणे समझी लईए तो धारो के एक पासो उछाणू तो 6 परिणाम मळे छे। तो परिणाम एक आवे तेनी संभावना नक्की करी आपणे तो एनी संभावना शुं थशे आपणे आगळ जोई गया ए प्रमाणे 1/6। एज प्रमाणे परिणाम बे मळे तेनी संभावना पण शुं थशे 1/6। અને એ સિવાય 3, 4, 5, 6 દરેક પરિણામ માટેની સંભાવના 1/6 થશે। તો આપણે કહી શકીએ કે 1 થી 6 એ 6 પરિણામોની સંભાવના 1/6 છે। તો દરેક પરિણામોની દરેક પ્રયોગની પરિણામો કેવા છે, સમસંભાવી છે। પહેલે તો આપણે સમસંભાવીનો અર્થ સમજી લીધો, એ જ પ્રમાણે બીજું એક ઉદાહરણ લઈને અર્થ સમજી લઈએ, નાનું ઉદાહરણ લઈએ કે એ જ પ્રમાણે આપણે સિક્કો ઉછાળીએ તો છાપ આવવાની સંભાવના કેટલી થશે, 1/2, અને કાટ આવવાની સંભાવના પણ શું થશે, 1/2। આથી આ પ્રયોગના પરિણામો પણ શું છે, સમસંભાવી છે એમ કહી શકાય। હવે આપણે શરૂઆત કરીએ નંબર 1। તો પ્રયોગ શું છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામ શું આવે છે, કાર ચાલુ થાય છે અથવા તો કાર ચાલુ થતી નથી। હવે તમારી સમક્ષ ચિત્ર ડ્રો કર્યા છે તો તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો કે આમ તો બે જ પ્રકાર છે કે કાર ચાલુ થવા, કાર ચાલુ થવાના અને કાર ચાલુ થતી નથી। પરંતુ કાર ચાલુ ન થાય તો ઘણા બધા પ્રશ્ન હોઈ શકે, જેમ કે જુઓ બીજા ચિત્રમાં વ્યક્તિ જે છે એ કારને ધક્કો મારે છે એટલે કે એન્જિનમાં ખરાબી હોઈ શકે અથવા એનું પેટ્રોલ પૂરું થઈ ગયું હોઈ શકે, બરાબર છે, એટલે કે અથવા તો કોઈ એના કોઈ પણ મશીન એન્જિનમાં ખરાબી હોઈ શકે। આ પ્રમાણે પેટ્રોલ પંપ દેખાય છે તમને, એટલે જો પેટ્રોલ ખતમ થઈ ગયું હોય તો પેટ્રોલ પંપ પર જવું પડે અથવા તો એન્જિન બગડી ગયું હોય તો એને ધક્કો મારવો પડે છે, બરાબર છે। એવા ચાલુ ન થવા માટે ઘણા બધા પરિણામો છે, પરંતુ ચાલુ થવા માટે એક જ કારણ છે કે કારમાં કોઈ ખામી હોય નહીં, એટલે કારમાં કોઈ ખામી ન હોવી જોઈએ। અહીં ચાલુ થવાના પરિણામો કરતા, સમજો વિદ્યાર્થી મિત્રો, અહીં ચાલુ થવાના પરિણામો કરતા ચાલુ ન થવાના પરિણામો વધારે છે। તો બંને સમાન પરિણામો નથી, તેથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી એમ કહી શકાય। એટલે કે આપણે જો શોર્ટમાં કહીએ તો પરિણામ સમસંભાવી નથી, કારણ કે કાર ચાલુ ન થવાના ઘણા બધા જુદા જુદા કારણો જવાબદાર હોઈ શકે, જેમ કે એન્જિન ખરાબ, પેટ્રોલ ન હોય વગેરે। તો વાંચી લઈએ આપણે કે પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી। તો આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી, અહીં કારની હાલત દર્શાવી નથી। જો કાર ચાલુ હાલતમાં હોય તો તે તરત ચાલુ થાય, પરંતુ જો કારમાં કોઈ ખરાબી હોય તો તે ચાલુ ન પણ થાય। આથી આપેલ પ્રયોગમાં પરિણામો સમસંભાવી નથી। હવે આપણે બીજો પ્રયોગ લઈએ તો બીજા પ્રયોગમાં ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે,
અને પરિણામ શું છે તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે હવે અહીંયા ફક્ત બે જ પરિણામો છે ક્યાં તો બોલ છે બાસ્કેટબોલમાં જાય છે અથવા તો ચૂકી જાય છે તો આ પ્રયોગના જે પરિણામો છે એની આપણે વાત કરીએ તો તે સમસંભાવી છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ તો કે અહીં આપણને ખેલાડી કોણ છે એ કહ્યું નથી એટલે સવાલમાં જે છે એ ક્લિયર કર્યું નથી કે ખેલાડી કોણ છે તેનો આધાર કોના ઉપર રહેલો છે ખેલાડીનો આધાર એ ખેલાડી કુશળ છે અથવા તો શિખાઉ છે તેના પર આધારિત રહેલો છે અને બીજી વસ્તુ કે જે તાકીને મારવાનો પ્રયત્ન કરે છે એ તાકીને ક્યાં મારે છે એ પણ કીધું નથી એટલે કે આપણે કહી શકે કે આપેલ આ માહિતીઓ અંગે આપણે કોઈ કહી શકે કે આ પ્રશ્નમાં આપેલ આ માહિતી ન હોવાથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી એટલે આપણે એવું કહી શકીએ કે જે આપણને બીજો પ્રયોગ આપ્યો છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે અથવા તો પરિણામ શું આવે છે તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે તો કે કહી શકાય આપણે કહી શકીએ કે માહિતી પ્રશ્નમાં આપેલ ન હોવાથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી આ જ વસ્તુ તમે નોટ કરી શકો છો ચાલો નંબર ત્રણ પ્રયોગ નંબર ત્રણ ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે અને પરિણામ શું આવે છે જવાબ સત્ય છે કે અસત્ય છે હવે તમે પરીક્ષામાં તમને પૂછાય છે કે ખરા ખોટા લખો તો ખરા ખોટા સિવાય બીજું કોઈ ઓપ્શન હોતું નથી એટલે કે ટ્રુ ઇંગ્લિશમાં શું કહેવાય ખરાને ટ્રુ અને ખોટાને ફોલ્સ તો સાચું એટલે કે ટ્રુ આવવાની સંભાવના કેટલી છે એકના છેદમાં બે અને ફોલ્સ આવવાની સંભાવના કેટલી છે એકના છેદમાં બે એટલે કે પરિણામ એક છે અને કુલ પરિણામ શું છે બે છે એટલે કે બંનેની સંભાવના શું એકના છેદમાં બે છે એટલે કે સમાન છે તેથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે એમ કહી શકાય ચોથું પ્રયોગ શું છે કે બાળક જન્મ્યું છે હવે તમે બાળકનો જન્મ થાય તમારા સગાવાલામાં તો તમે શું કરશો ફક્ત ફોન કરીને અથવા તો મળવા જશો તો પણ એક જ સવાલ કરશો કે બાબો આવ્યો કે બેબી આવી બરાબર છે તો બાબો આવ્યો કે બેબી આવી તો આ પરિણામ જે છે એમાં પણ શું થશે કે પરિણામ કેટલું છે એક છે અને કુલ પરિણામ કેટલા છે બે છે એટલે બાબો આવવા માટેની સંભાવના કેટલી છે એકના છેદમાં બે અને બેબી આવવાની સંભાવના કેટલી છે એકના છેદમાં બે એટલે કે સમાન છે તેથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે એમ કહી શકાય નેક્સ્ટ હવે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે બરાબર છે તો રમત લખેલું છે ધ્યાન આપજો રમત આવશે ક વધારે એનું લખાઈ ગયું છે એટલે શા માટે ફૂટબોલની રમત ક કાઢી નાખજો રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે તો આપણે શું જાણીએ છીએ કે ફૂટબોલની રમત છે તેમાં કોઈ પણ બે ટીમ હોવાની છે અને સિક્કાની વાત કરીએ તો સિક્કામાં પણ કેટલા પરિણામ આવે બે જ પરિણામ હોવાના છે છાપ અથવા કાપ તો સિક્કાના પરિણામો જે છે છાપની સંભાવના શું થશે એકના છેદમાં બે પરિણામ એક છે અને કુલ પરિણામ કેટલા છે બે છે એ જ પ્રમાણે કાટની સંભાવના પણ શું થશે એકના છેદમાં બે એનો મતલબ કે છાપ મળવાની સંભાવના અને કાટ મળવાની સંભાવના બંને પરિણામોની સંભાવના સમાન છે તેથી આપણે એવું કહી શકીએ કે
આજે બંને પરિણામો છે એ સમસંભાવી છે અને પહેલી ટીમને બોલ મળે કે બીજી ટીમને બોલ મળે એ બંનેના પરિણામોની સંભાવના સમાન છે એટલે કે બંનેની શક્યતા કેવી રહેલી છે તો કે સરખી તેથી સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું કહી શકીએ છીએ એટલે કે ટૂંકમાં ટીમ એ લો અને ટીમ બી બરાબર છે તો અહીં ટીમ એ અને ટીમ બી એમ બે ટીમ છે તથા સિક્કાના પરિણામે છાપ અને કાટ એ પણ બે છે બંને પરિણામો સમસંભાવી હોવાથી તે ઘટના નિષ્પક્ષ એટલે કે પક્ષપાત રહિત બને છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગના બંને પરિણામો છાપ અને કાટ સમસંભાવી છે આથી સિક્કો ઉછાળતા છાપ આવશે કે કાટો આવશે તેની આગાહી કરી શકાય નહીં આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સમતોલ સિક્કો ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે હવે નંબર 4 જે તમને દરેકને આવડે છે નીચેમાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે હવે સૌથી પહેલે જો આ નીચે જોઈ લો કે p ઓફ e આગળ પણ આવી ગયું છે કે p ઓફ e ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે અથવા તો 0 અને 1 હશે બરાબર છે તો 0 અને 1 ની વચ્ચે હવે બે ના છેદમાં તો આપણે ભાગાકાર કરો તો 0.667 આવશે તમે નોટબુકમાં કરી જો વિદ્યાર્થી મિત્રો તો 0.667 એટલે 0 કરતા કેવી છે મોટી સંખ્યા છે એટલે કે આ શક્ય છે હવે બી વિકલ્પ જો એમાં પણ યલો મે ડાર્ક લાઈન કરેલ છે કારણ કે માઇનસ તો હંમેશા આપણી ઘટના શું આવશે 0 અને 1 અથવા એની વચ્ચે માઇનસ ઋણ ચિહ્ન આવે નહીં એટલે શું થશે કે આપણી જે ઘટનામાં આ બી વિકલ્પ નહીં આવશે 15% નું પણ ચેક કરી લે 15% એટલે 15 ના છેદમાં 100 એટલે બરાબર શું થશે 0.15 એ પણ 0 કરતા કેવા છે મોટા છે એ પ્રમાણે 0.7 એ પણ કેવા છે 0 કરતા મોટા છે એટલે કે સાચો વિકલ્પ શું થશે કે -1.5 એટલે કે ઘટનાની -1.5 જે છે આપેલું એ ઘટનાની સંભાવના ન હોઈ શકે કારણ કે p ઓફ e ની કિંમત 0 અને 1 અથવા તેની વચ્ચે જ હંમેશા હોય છે છેલ્લો પ્રશ્ન આપણે જે બધા વ્યાખ્યાઓ સમજી ગયા એના ઉપરથી એક દાખલો લઈએ કે જો p ઓફ e બરાબર 0.05 હોય તો e ડેશ નહીંની સંભાવના શું છે તો હવે આપણે જાણીએ છીએ આગળ પણ આવી ગયું કે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1 હવે અહીંયા સવાલમાં e આપેલો છે તો આપણે શું લખીશું p ઓફ e વત્તા p ઓફ e બાર બરાબર 1 હવે આપણે કરતા કોને બનાવવાનું છે e નહીં એટલે e બાર એટલે p ઓફ e બાર ને કરતા બનાવો એટલે આ બાજુ આવશે 1 ઓછા p ઓફ e માટે p ઓફ e બાર બરાબર 1 ઓછા p ઓફ e ની કિંમત આપેલી છે 0.05 એટલે p ઓફ e બાર બરાબર આવશે 0.95 એટલે એને શબ્દોમાં કહીએ તો p ઓફ e નહીં બરાબર 0.95 થશે આમ e નહીં ની સંભાવના કેટલી થશે 0.95 હોય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો